नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 12 માં આજે લેક્ચર છે મિત્રો સુરમ. આજના લેક્ચર ની અંદર આપણે 12.12 ટોપિક છે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયા. મિત્રો શોર્ટ માં કહીએ તો પ્રતિવર્તી એટલે સંતુલન અવસ્થાઓ કહેવાય, અપ્રતિવર્તી એટલે અસંતુલન અવસ્થાઓ કહેવામાં આવે છે. તો ચલો મિત્રો પહેલા સમજીએ બેઝિક. तंत्र ने प्रारंभिक अवस्था कोई अवस्था जे प्रारंभिक आई माथी अंतिम अवस्था एफ मां लई जती थर्मोडायनेमिक्स प्रक्रिया ने प्रतिवर्ती छे. आई माथी एफ मां लई जती प्रक्रिया ने शु कहेवाय? थर्मोडायनेमिक्स नी अवस्थाओ कहीए छे. कई प्रतिवर्ती होय छे तो वजगारानी अवस्थाओ केवी होय मित्रो? संतुलन मां होय छे. जो प्रक्रिया ने एवी रीते उल्टावामां आवे के जेथी तंत्र अने परिसर बने વિશ્વમાં બીજે ક્યાંય કોઈ પણ ફેરફાર વગર તેની મૂળ સ્થિતિમાં પાછા ફરે. કોઈ પણ જગ્યાએ લઈ જઈએ મિત્રો ત્યારે મૂળ સ્થિતિમાં પાછા ફરે છે. આવી જે પ્રક્રિયા હોય એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. વજગારાની પ્રક્રિયાઓ કેવી હોય મિત્રો? સંતુલનમાં હોય છે. ત્યાર પછી આગળ, કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી તો જ હોય જો તે કોસાઇસ્ટેટિક હોય. કોસાઇસ્ટેટિક એટલે સ્થાયી અવસ્થામાં હોય. દરેક તબક્કામાં તંત્ર પરિસર સાથે સંતુલનમાં હોય અને તેમાં કોઈ જ ઉર્જાનો વય એટલે વધારાની ઉર્જા ગુમાવતા નથી કે મેળવતા પણ નથી, એટલે કે ઉર્જાનો વય કરતી પ્રક્રિયાઓ ના હોય. તો આવી જે બધી પ્રક્રિયાઓ છે મિત્રો કઈ છે? પ્રતિવર્તી પ્રક્રિયાઓ. તો આ પ્રતિવર્તી પ્રક્રિયા વિશે આપણે સમજાવ્યું. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લીધો છે મિત્રો. આદર્શ વાયુ ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નરાકાર પાત્રમાં કોસાઇસ્ટેટિક સમતાપી વિસ્તરણ એ પ્રતિવર્તી પ્રક્રિયા છે મિત્રો. સમતાપી વિસ્તરણ એટલે તાપમાન અચળ, ધીમે ધીમે એના પિસ્ટનનું કદ વધતું જાય, તાપમાન અચળ રાખે એટલે સંતુલન અવસ્થામાં થયું ને ત્યારે જે પ્રક્રિયા જોવા મળે એને કોસાઇસ્ટેટિક કહેવાય. અને ધીમે ધીમે નીચે આવે એ પણ પ્રતિવર્તી થાય તો આવી પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. સમતાપી વિસ્તરણ, વિસ્તરણ એટલે કદમાં વધારો, સંકોચન કહીએ તો કદમાં ઘટાડો. ક્લિયર મિત્રો? હવે આગળ દીધું, ઉર્જાનો વય કરે કોઈ જગ્યાએ ઉર્જા ગુમાવતા પણ હોય તો એવી જો કોઈ પ્રક્રિયા હોય તેને અપ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. જેમ કે ઉર્જાનો વય કરે તેવા પરિબળોની ગેરહાજરી તો એક આદર્શ પરિસ્થિતિ જ હોવાથી, કેવી પરિસ્થિતિ? એક આદર્શ પરિસ્થિતિ હોવાથી વ્યવહારમાં સંપૂર્ણપણે પ્રતિવર્તી પ્રક્રિયા કોઈ જગ્યાએ મિત્રો શક્ય નથી, કારણ કે અમુક ઉર્જા તો ગુમાવતા જ હોય છે. માટે કહી શકાય આવી કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. પ્રતિવર્તી પ્રક્રિયા એક આશાવાદ છે. પ્રતિવર્તી પ્રક્રિયા શું કહીએ? એક આશાવાદ, એટલે આપણે ધારીએ છીએ બાકી 100% શક્ય છે નહીં. ક્લિયર મિત્રો? તો આપણને તમને પ્રતિવર્તી અને અપ્રતિવર્તીનો થોડો સારાંશ કીધો કે જે વધગાળામાં ઉર્જાનો ગુમાવતા હોય, વય કરતા હોય, આવી જે પ્રક્રિયા હોય એને કઈ કહેવાય? અપ્રતિવર્તી પ્રક્રિયા. તો હવે અપ્રતિવર્તી પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ મિત્રો. જે પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયાની કોઈ પણ શરત સંતોષે નહીં, પ્રતિવર્તી પ્રક્રિયાની કોઈ પણ શરત સંતોષાતી ન હોય તેને અપ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. પ્રતિવર્તી કોને કીધા? તો વજગારાની દરેક અવસ્થા કેવી હોય? સંતુલનમાં હોય, ઉર્જાનો વય થતો ના હોય, એટલે ઉર્જા ગુમાવતા ના હોય, એટલે કે મેળવતા ના હોય અને ગુમાવતા ના હોય, આવી જે પ્રક્રિયા પ્રતિવર્તી. અપ્રતિવર્તીમાં શું થાય? ઉર્જા ગુમાવે, થોડી ઉર્જા ગુમાવે કાં તો થોડી ઉર્જા મેળવે. આવી જે પ્રક્રિયા હોય મિત્રો અપ્રતિવર્તી, જેના કારણે એના તાપમાનમાં બદલાવ થયા કરે છે. હકીકતમાં કુદરતની સ્વતંત્ર આપમેળે થતી પ્રક્રિયાઓ બધી જ, મોટા ભાગની દરેક પ્રક્રિયાઓ, કુદરતી જે પ્રક્રિયા બધી કેવી છે? અપ્રતિવર્તી છે. એવી કેટલીક ઘટનાઓ આપણે જોઈએ અને ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો ચાર ઉદાહરણ અહીં આપે છે, સમજો. પહેલું, સગડી પર મૂકેલું, તમારા ઘેર સગડી હશે, સગડી ઉપર આવી રીતના કોઈ મૂકેલું પાત્રનું તળિયું તેના બીજા ભાગોથી વધુ ગરમ થશે, કારણ કે ઉષ્મા મેળવે જાય છે, એટલે તળિયું શું થાય મિત્રો? અહીંયા નીચે ગરમીમાં ઉષ્મા એટલે ગરમ થશે. જ્યારે વાસણને સગડી પરથી આમ લઈને બાજુમાં લઈ લીધું, લઈ લેવામાં આવે ત્યારે ઉષ્મા તેના તળિયાના ભાગમાંથી નીચેના પરિસર, જે દિવાલ હોય નીચેનો ભાગ, નીચેના ભાગના તળિયાના ભાગથી બીજા ભાગ તરફ જાય છે, એટલે બીજા ભાગ તરફ ઉષ્માનું શું થાય? પ્રસરણ થાય, જેથી પાત્ર સમાન તાપમાને પહોંચે. બંનેનું તાપમાન, નીચેના પરિસરનું અને જે વાસણ હતું એના તળિયાનું તાપમાન, બંને ઇક્વલ થાય ત્યાં સુધી આપલે થશે અને સમય જતા પરિસરનું તાપમાન સુધી ઠંડુ પડે છે, ઠંડુ થઈ જશે.
અને આ પ્રક્રિયા જો ઉલટાવી ન શકાય, તમે હવે પરિસરમાંથી પાછી ઉષ્મા મેળવો, તળિયામાંથી ગરમ થાય ખરું, શક્ય નથી. માટે આ પ્રક્રિયા કહેવામાં આવે છે અપ્રતિવર્તી પ્રક્રિયા. કેવી કહેવાય? અપ્રતિવર્તી પ્રક્રિયા. એવું બીજું જ ઉદાહરણ, તણખો કરીને સળગાવેલું પેટ્રોલ કે હવાનું મિશ્રણ ઉલટાવી ના શકાય. એક વખત સળગાવો દહન થઈ ગયું, અને દહનનું પાછું પેટ્રોલમાં રૂપાંતર થાય તો થતું નથી. માટે એ પણ કઈ પ્રક્રિયા છે મિત્રો? અપ્રતિવર્તી. ત્રીજું, રસોડામાં ગેસ સિલિન્ડરમાંથી લીક થતો ઓરડામાં પ્રસરે છે. ગેસ લીક થતો ઓરડામાં પ્રસરે તો પ્રસરવાની આ પ્રક્રિયા જાતે ઉલટાવી ગેસને પાછો સિલિન્ડરમાં ભરી દેશે? નહીં ભરી દેવાય ખરા, એને ગેસ સિલિન્ડરમાં ભરો તો ભરી શકાય ખરા? ભરી દેશે નહીં, જાતે કદી ના ભરાય. એને ભેગા કરી વાયુના પ્રેશરથી બોટલમાં ભરવામાં આવે, બાકી ભરાતા નથી મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખજો, લીક થઈ ગયો હોય તો એનો પાછો બોટલની અંદર જમા કરી શકાતો નથી. ક્લિયર? આગળ ચોથું દેખો, લોખંડનો કટાવ. લોખંડને કાટ આવે છે, પણ એ કાટ આવવાની પ્રક્રિયા દેખજો. પહેલા બે ત્રણ દસ વર્ષ સુધી કાટ ઓછો આવે, પછી કાટ આવવાની શરૂઆત થાય, એટલે અનિયમિત છે, એટલે કે અપ્રતિવર્તી પ્રક્રિયા. અને એ કાટમાંથી પાછું લોખંડ એવું પહેલા જેવું બનાવી શકાય ખરું? તરત નથી બનાવી શકાતું. ખડકોનું ઘસાવું, પાણી મતલબ કે પ્રાણીઓના માત્રાને વૃદ્ધત્વ આવું, કે આપણા શરીરમાં જેમ નાની ઉંમરથી મોટા થતા જઈએ એમ આપણે ગડા થઈએ, એમ આપણા શરીરની ચામડી તમે જોજો વૃદ્ધત્વની નિશાની બદલાતી હોય. વૃદ્ધત્વમાંથી જવાની આવે એટલે કે બાળપણ આવે ખરા, લક્ષણો આવે, પણ ત્વચામાં ફેરફાર થતો નથી. તો આ બધી જ પ્રક્રિયાઓ મિત્રો કઈ કીધી? અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. અપ્રતિવર્તી પણ એ અપવાદ નહીં, પણ કુદરતનો નિયમ છે. દરેક જગ્યાએ અપ્રતિવર્તી કુદરતી ઘટનાઓમાં છે, અને કૃત્રિમ જે ઘટનાઓ છે અમુક વસ્તુ એના અંદર પણ આવી જ આપણને અસરો જોવા મળે છે. કઈ પ્રક્રિયાઓ? અપ્રતિવર્તી. તો ચલો, અપ્રતિવર્તી પણ મુખ્યત્વે બે કારણો ઉપર. કેટલા કારણો છે એના? બે. કયા કયા? તો પહેલું કારણ દેજો, ઘણી પ્રક્રિયાઓ જેવી કે મુક્ત વિસ્તર અથવા તો વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયા તંત્રની અસંતુલિત અવસ્થા સુધી દોરી જાય છે. અમુક મુક્ત વિસ્તરણ કરીએ તો એકીદમ એકાએક તાપમાન વધી જાય, કાતો ઘટી જાય, કાતો વિસ્ફોટ થાય ત્યારે પણ ઉર્જા એકાએક વધી જાય છે. તે કઈ અવસ્થા થઈ? અસંતુલિત. ન સંતુલિત અવસ્થા હોય તો એને કઈ પ્રક્રિયા કહેવાય? અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. પહેલું કારણ. બીજા નંબરે, મોટાભાગની પ્રક્રિયામાં ઘર્ષણ લાગત, શાંતાબલ લાગત અને બીજા ઉર્જાનો વ્યય કરતી અસરો પણ સામેલ હોય. હવાનું ઘર્ષણ બરોબર ઘણા બધા હોય છે, જેના કારણે ઉર્જાનો વ્યય કરતી ઘટનાઓ દરેક જગ્યાએ હાજર હોય છે. અમુક દરેક જગ્યાએ ઉર્જાનો વ્યય કરતી ઘટનાઓ હાજર હોય છે, અને તે માત્ર ન્યૂનતમ કરી શકાય છે. કેવા કરી શકાય? ન્યૂનતમ, ઓછી કરી શકાય, પણ સંપૂર્ણ નાશ નથી કરી શકાતો. ક્લિયર મિત્રો? માટે કહી શકાય સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી. તેથી મોટાભાગની પ્રક્રિયાઓ જેમની સાથે આપણે સંકળાયેલી છે તે બધી જ પ્રક્રિયાઓ કેવી છે? અપ્રતિવર્તી છે. કેવી છે? અપ્રતિવર્તી છે. ક્લિયર મિત્રો? તો આ તો અપ્રતિવર્તીની આખી ઘટના હતી. પહેલું પ્રતિવર્તી પ્રક્રિયા સમજાય, હવે બંનેનું ભેગો થોડો સારાંશ લઈ લીધો. પ્રતિવર્તી પણાનો ખ્યાલનું મહત્વ નીચે મુજબ સમજી શકાય. ચલો સમજો, થર્મોડાયનેમિક્સનો એક હિત સંબંધ એ પણ છે કે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય, ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કેટલી કાર્યક્ષમતાથી થાય છે એના ઉપર પણ આધાર છે. જેમ કે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ દર્શાવે કે 100% કાર્યક્ષમતા વાળું ઉષ્મા એન્જિન હોવાની શક્યતા નથી. જે આપણે જોઈ ગયા કેલ્વિન પ્લાન્કના વિધાનનું કથન કે ઠારણ વ્યવસ્થામાં ઉષ્મા ગુમાવતા નથી, Q2 બરાબર 0. તો તમે જે ઉષ્મા આપો છો શોષણ, મતલબ કે આપેલી ઉષ્માનું જે શોષણ થાય Q1, બધે બધી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય એવું થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કેલ્વિન પ્લાન્કનું વિધાન કહે છે, પણ એ શક્ય નથી માટે અહીંયા કીધું. આ જ રીતે આદર્શ રીતે થતી પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ હોય છે. બને એટલી મહત્તમ હોય, પણ 100% હોતી નથી, એક કરતા ઓછી કહેવાય કાર્યક્ષમતા. બાકીના બીજા એન્જિનોમાં જેમાં અપ્રતિવર્તી પ્રક્રિયાઓ સંકળાયેલી છે, બાકી બધામાં કઈ પ્રક્રિયા કહેવાય? 100% ના હોય એટલે અપ્રતિવર્તી પ્રક્રિયાઓ હોય. માટે કહેવાય તેથી તેમની કાર્યક્ષમતા મૂલ્યથી થોડી ઓછી હોય છે, એક કરતા ઓછી. 100% કરતા ઓછી એટલે 99.99% કહી શકાય, 99% લઈ શકાય એવી હોય છે. તેથી પ્રતિવર્તીપણું એ થર્મોડાયનેમિક્સનો અગત્યનો ખ્યાલ છે. થર્મોડાયનેમિક્સનો અગત્યનો ખ્યાલ કયો છે? પ્રતિવર્તી. પ્રતિવર્તી એટલે સંતુલન અવસ્થા, કોસાઈ સ્ટેટિક સ્થાયી અવસ્થા કહેવાય. અપ્રતિવર્તી એટલે અસંતુલિત અવસ્થાઓ, અસ્થાયી અવસ્થાઓ કહેવામાં આવે છે મિત્રો.
क्लियर थियरिकल पॉइंट छे એટલે સમજવાનું ખાસ લખીને તૈયાર કરજો આગળના લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર